ગુડ મોર્નિંગ. આજનો મારો સબ્જેક્ટ છે જીકે. અમારો ટોપિક છે જળચર પ્રાણીઓ અને જંતુઓ. આપણે જંગલી પ્રાણીઓ વિશે શીખી ગયા, હવે શીખીશું જળચર પ્રાણીઓ અને જંતુઓ વિશે. ચલો પેજ નંબર છે 15, એમાં છે જળચર પ્રાણીઓ અને જંતુઓ. હવે આ જળચર પ્રાણીઓ છે, કાચબો છે એ પાણીમાં રહે અને બહાર પણ રહી શકે. માછલી ફક્ત પાણીમાં જ રહી શકે, વેલ માછલી છે અને આ ઓલી માછલી છે. હિપ્પોપોટેમસ એ પ્રાણીમાં પણ પાણીમાં પણ રહી શકે અને બહાર પણ રહી શકે. મગર પાણીમાં રહી શકે અને બહાર પણ રહી શકે. દેડકો પાણીમાં પણ રહી શકે છે અને બહાર પણ રહી શકે છે. આ બધા જળચર પ્રાણીઓ કહેવામાં આવે છે. હવે જંતુઓ વિશે શીખીશું. આ શું છે? કીડી, મધમાખી, માખી, મકોડો, વંદો, પતંગિયું, તીતીઘોડો અને ભમરો, કરોળિયો અને મચ્છર, આ બધા જંતુઓ છે. એમને ચાર કરતાં પણ વધારે પગ હોય છે. તો જો આ શેનું ચિત્ર છે? વંદાનું ચિત્ર છે. તેને કેટલા પગ છે? ચાર કરતાં વધુ છે ને. આ વંદો છે, પછી આ માખી છે, એમને પણ ચાર કરતાં વધુ પગ છે. પછી આ મધમાખી છે, એમને ચાર પગ છે જો. પછી આ પતંગિયું છે, એ પણ જંતુ કહેવામાં આવે છે. આ મકોડો છે, એ પણ જંતુ કહેવાય. આ કરોળિયો છે, એ પણ જંતુ કહેવામાં આવે છે. આ ભમરો છે, એમને પણ જંતુ કહેવામાં આવે છે. આ તીતી ઘોડો છે, એમને પણ જંતુ કહેવામાં આવે છે. અને આ મચ્છર છે. આ બધા નાના નાના જીવજંતુઓ છે, એમને ચાર કરતાં વધારે પગ હોય છે. હવે આપણે પ્રવૃત્તિઓ શીખીશું. આપણે આગળ જળચર પ્રાણીઓ શીખી ગયા ને, પાણીમાં રહેતા પ્રાણીઓ. હવે આ એમની પ્રવૃત્તિ છે. પાણીમાં રહેતા પ્રાણીઓ ફરતે રાઉન્ડ કરો, બરાબર. હવે કાચબો પાણીમાં રહે છે, ડેટકો પાણીમાં રહે છે, એના ફરતે રાઉન્ડ કરીશું. પછી આ માછલી છે, એના ફરતે રાઉન્ડ કરીશું, એ પણ પાણીમાં રહે છે. આ ગાય છે, પાણીમાં નથી રહેતી, આ ઘેટું પાણીમાં રહે ન રહે. આ મગર છે ને, એ પાણીમાં રહે છે ને, એમના ફરતે રાઉન્ડ કરીશું. આ હિપ્પોપોટેમસ છે, એ પણ પાણીમાં રહે છે, એમના ફરતે રાઉન્ડ કરીશું. જો આ બધી પ્રવૃત્તિઓ જળચર પ્રાણીઓ અને જંતુઓ અને પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે.